जीत की लगन है ऐसी लागी हो गई मैं मतवारी बल बल जाऊं अपने पिया को रे में जाऊं वारी वारी मोहे सुझ ये तो जाने दुनिया सारी बेबस और लाचार फिरूं मैं हारी मैं दिल हारी हारी तेरे नाम से जी लूं तेरे नाम से मर जाऊं तेरे नाम से जी लूं तेरे नाम से मर जाऊं तेरी जान के सदके में कुछ ऐसा कर जाऊं तूने क्या कर डाला मर गई मैं मिट गई मैं हारी होरी हो गई मैं तेरी दीवानी तेरी दीवानी दीवानी तूने क्या कर डाला मर गई मैं मिट गई मैं हारी होरी हो गई मैं तेरी दीवानी है दीवानी तेरी दीवानी दीवानी जाए इश्क का जादू सर चढ़ कर बोले इश्क का जादू सर चढ़ कर बोले खूब लगा लो पहरे रस से रब खोले यही इश्क की मर्जी है यही रब की मर्जी है तेरे बिन जीना कैसा कहा खुद कर जी है तूने क्या कर डाला मर गई मैं मिट गई मैं हारी होरी हो गई मैं तेरी दीवानी दीवानी तेरी दीवानी दीवानी तेरी दीवानी है दीवानी આખું ગીત શ્રુતિ ભેદમાં ગવાયું છે સ્કેલ તમે સામેથી માંગો છો તમને સ્કેલ અપાય છે અને સ્કેલથી ડિફરન્ટ આખું ગીત ગવાય છે તમે એફર્ટ્સ એટલો તો કરો છો ગાવાનો તમે નક્કી કરો તમારો સૂર હોય તો પછી એમાં એફર્ટ્સ ક્યાંથી આવે એટલા તો પ્રયત્નો શું કામ કરવા પડે તમે સ્વરને પણ પહોંચી નથી શકતા પ્લીઝ શબીરભાઈ હા સ્વરનું ધ્યાન રાખો કયો સ્વર આપે તો તમે ચાર સફેદ એ જ વસ્તુ તમે ત્રણ સફેદમાં ગાઓ ના ના એટલે આ તો જસ્ટ કહેવાનો ભાવ અર્થ એ છે કે આપણને એક તો પહેલી આપણી રેન્જ ખ્યાલ આવી ગઈ બરાબર આજે તમારે સફેદ ચારમાં ગાવા માટે ખૂબ એફર્ટ્સ કરવા પડે છે બરાબર તૂને ક્યા કર ડાલા મર ગઈ મેં મિટ ગઈ મેં ઓરી હારી હો ગઈ મેં તેરી દીવાની સુર લગાવ માટે મારે એફર્ટ્સ કરવા પડે
પણ આપણને ખ્યાલ હોય કે આપણે એફર્ટલેસ ગાવું છે અને સારું ગાવું છે, તો આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાં કમ્ફર્ટ સ્કિલથી ગાવાનું. એવું જરૂર નથી કે આપણે કોઈએ સફેદ ચારથી ગાયું હોય તો આપણે પણ સફેદ ચારથી જ ગાવું. ઓકે, સો શબીરભાઈ, એઝ પર જજ સેઇટ, તું તમારે કમ્ફર્ટ ઝોનમાં હોત. સેકન્ડ થિંગ ઇઝ કે ઉચ્ચારણ બહુ જરૂરી છે. તમારા મીરમાં તો આપણા અશોક અંકલ કહે છે એમ જીન્સ, ગાયકીમાં તમારા ગાયકી હોય જ તમારા મીરમાં તો. પણ જે ઉર્દુ અને તમે પ્રોફેશનલ કેટેગરીમાં છો અને ઉર્દુ શબ્દમાં ભૂલ થાય, ધીસ ઇઝ નોટ ફેર. લાઈક તમે ગાયું કે ઇશ્ક જુનું જબ હદ સે બઢ જાય, સો ઇશ્ક આવે છે એના બદલે તમે ઇશ્ક ઇશ્ક એવું કરો છો, ઇશ્ક આવે છે. પછી ઇશ્ક જુનું જબ હદ સે બઢ જાય, હસતે હસતે આશિક શૂલી ચડ જાય, ઇશ્ક દ જાદુ સર ચઢ કર બોલે, ખૂબ લગા લો પહેરે રસ્તે રબ ખુલે, યહી ઇશ્ક દી મરજી નહીં મરજી હૈ. અને ખુદગરજીમાં તમે ખુદગરજી કહો છો, ખુદગરજી નહીં ખુદગરજી. આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે અને સ્પેશિયલી આજે એટલા માટે કહેવું પડે છે કે અહીંયા સુર તાલ લય ઉચ્ચારણ અને ભાવ આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અમારે માર્ક્સ આપવાના હોય છે. દેટ્સ વાય આઈ એમ સોઈંગ થેન્ક યુ.